આણંદ અમૂલના ચેરમેન લાલ ગુમ, અમૂલ બ્રાન્ડને બદનામ કરશું તો લોગો પરત ખેંચી લેવાશે. ન્યૂઝીલેન્ડમાં યુવતીની છેડતીમાં આણંદ અમૂલના ડિરેક્ટર સંડવાય હોવાની વાતનું ખંડન કર્યું. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલનું એક પ્રતિનિધિમંડળ હાલ ન્યૂઝીલેન્ડમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ માટે પ્રવાસ પર ગયું હતું, જ્યાં એક દૂધ ઉત્પાદક ફાર્મની મહિલા કર્મચારીએ અમૂલના પ્રતિનિધિમંડળમાં આવેલા બે પુરુષો પર છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના કથિત સમાચારે સમગ્ર સહકારી આલમને ગમરોડ્યું છે. આ બાબતે વારંવાર ફોન આવવાના કારણે અકળાઈ ઉઠેલા આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલ બ્રાન્ડની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને લાંછન લગાડતી બાબતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ રાજ્યના તમામ દૂધ ઉત્પાદક સંઘ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડના નામનો ઉપયોગ કરી રહ્યા છે. આથી અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલે અમૂલ બ્રાન્ડનું નામ બદનામ કરતા તત્વો સામે પગલાં ભરવા GCMMFને પત્ર લખ્યો છે. મહત્વનું છે કે આ છેડતી વિવાદ સહકારી સંઘોમાં અને સહકારી રાજકારણ સળગતો મુદ્દો બની રહ્યો છે. સહકારી ક્ષેત્રમાં રાજકારણીઓની વધતી જતી સક્રિયતા વિશ્વસનીય સહકારી ચરિત્રને મેલું કરી રહી છે. શ્વેતક્રાંતિની ગંગોત્રી કહેવાતી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીની વૈશ્વિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી કૃપ્રવૃત્તિઓ બાબતે અમૂલ ડેરીના ચેરમેન લાલગુમ થયા છે. આ મામલે ગુરુવારના રોજ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ ઘટનામાં ક્યાંય આણંદ અમૂલ ડેરીનો કોઈ જ ડિરેક્ટર સંડોવાયો નથી તેવી સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત અન્ય સંઘોના ડિરેક્ટર કે ચેરમેન આ પ્રકારની કુપ્રવૃત્તિ કરશે તો તેમની પાસેથી લોગો લઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડના પ્રવાસે આણંદ અમૂલ ડેરીનો કોઈ ડિરેક્ટર ગયો જ નથી અને રાજ્યનું કયા જિલ્લાના સહકારી દૂધ સંઘનું પ્રતિનિધિમંડળ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયું હતું તેની જાણ પણ તેઓને નથી, પરંતુ આવી ઘટનાથી અમૂલ બ્રાન્ડનું નામ બદનામ થયું છે તે નિર્વિવાદ છે, જેથી તેઓએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ સંઘને પત્ર લખીને રાજ્યના તમામ દૂધ સંઘના ચેરમેનને ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ રીતે અમૂલ બ્રાન્ડનું નામ બદનામ થશે તો દૂધ સંઘો પાસેથી અમૂલ બ્રાન્ડનો ઉપયોગ કરવાના અધિકાર પરત ખેંચી લેવામાં આવશે. અમૂલ બ્રાન્ડનું નામ બદનામ થાય તે કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલના સખત પરિશ્રમ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયરની રાહબરી હેઠળ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના બાદ આ સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ અમૂલના બ્રાન્ડ નામ સાથે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે સમયે જતાં ઓપરેશન ફ્લડ હેઠળ દેશમાં શ્વેતક્રાંતિના વિસ્તાર માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ બનાવવામાં આવ્યું. અન્ય જિલ્લામાં પણ દૂધ સંઘ ઊભા થતાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આકાર પામ્યું, જેના નેજા હેઠળ અમૂલ બ્રાન્ડ નામ સાથે રાજ્યના તમામ દૂધ સંઘોની પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે, જે મૂળભૂત રીતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટનું બ્રાન્ડ નામ છે. હમણાં મીડિયા દ્વારા ન્યૂઝીલેન્ડમાં પ્રેસમાં આવ્યું હતું, GCMFના સભ્યો ત્યાં પ્રવાસે ગયા હતા અને ત્યાં પ્રેસમાં આવ્યું, એનાથી વધારે ચડાઈને એની પ્રેસમાં પણ ઘણા બધા પેપરોમાં આવ્યું હતું અને વારંવાર ફોન આવે અમારી પર કે તમારામાં કોણ ગયું હતું, અમૂલનું નામ બદનામ ના થાય એ હિસાબે હું ચોખવટ કરવા માગું છું કે અમારા અમૂલમાંથી કોઈ ડિરેક્ટર કોઈ ગયું નથી અને અમારે જે ઘટના બની એના સાથે અમારે કોઈ નિસ્બત નથી. એટલે અમૂલ અમારું છે, અમૂલ બદનામ ના થાય, અમૂલનો માર્ગો અમે આપેલો છે આખા ગુજરાતને, તો બધા ફેડરેશનોને પણ મેં નોટિસ આપી છે કે આ રીતે નહીં ચાલે, અમૂલને તમે બદનામ કરો તો આને લીધે તમારે જે કરવું હોય કરો પણ અમૂલને નામ બગડવું ના જોઈએ, એટલા માટે મેં તમને બધાને બોલાવ્યા છે, તમે બધા આવ્યા એ બદલ આભાર. વિપુલભાઈ, જે ઘટના બની હતી જેને લઈને ખૂબ ચર્ચાઓ ઉઠી હતી,
અને એની નિંદા પણ ઘણી કરવામાં આવી હતી. શું લાગે છે કે જ્યારે કોઈ ડેલિગેટ આ પ્રમાણે બહાર વિદેશમાં ગયું હોય ને આ પ્રકારની ઘટના બને છે તો એને આપ કેવી રીતના જોતો વ્યક્તિગત? હવે ઘટના બની કે ના બની, પણ આપણે પેલું કહેવાય છે ને કે પડેલો પોપડો ધૂળ લીધા વગર તો ઉખડતો જ નહીં, એટલે કંઈક તો થયું છે. પણ તો અમારા દ્વારા થયું નહીં, કયા ફેડરેશનના ચેરમેન કોને કર્યું છે એ બધી અમને પૂરી માહિતી મળી નહીં. અને જીસીએમએફના એમડી મહેતા સાહેબ જોડે વાત થયા, પણ મહેતા સાહેબે આ વાતને ખંડન કર્યું છે. પણ અમારે તરફથી એટલી ચોખવટ કરવા માગીએ છીએ કે અમારો સભ્ય આનંદ અમૂલ સ્પેશિયલ આનંદ અમૂલ આમાં સંડોવાયેલી નથી. કેટલા સંઘોને નોટિસ આપવામાં આવી છે બાબતે? એ તો મેં પેપર કાગળ લખ્યો છે, સંઘને જીસીએમએફને જ લખ્યો છે ચેરમેનશ્રીને. અને આગામી મિટિંગમાં હું જઈશ તે વખત બધાને ડોક્યુમેન્ટ બધા, એટલે પહેલાં પેપરના છે ને મારી નોટિસ છે, બધાને હું પોસ્ટી કરીશ. પત્રમાં શું જણાવ્યું છે? પત્રમાં જણાવ્યું છે કે ભાઈ સરદાર પટેલે જે પશુપાલકોની સેવા માટે જે સિમ્બોલ વાપર્યો અને એ 250 લીટરથી ચાલુ કરીને આટલી મોટી દેરી બનાવી, આટલા બધા પ્લાન્ટ નાખ્યા અને આખા ગુજરાતના પશુપાલકોએ એમનો લાભ લીધો અમૂલનો, તો આ રીતે જો કરશો તો અમૂલ ટ્રેડ અમે પાછો લઈ લઈશું.